હું છું મમતા મહેતા, મારા રસોડામાં તમારું સ્વાગત છે. કોરોનાની મહામારીની અંદર અત્યારે આર્થિક પણ બહુ સંક્રમણ છે બધાને, અને એવામાં શિયાળો છે, દરેક શાકભાજી અને ભાજીઓ પણ મળે જ છે. અને એવામાં આપણે આદર્શ ગૃહિણીનો તો કેવો કાર્યક્રમ હોય કે ભાઈ ઓછામાં પણ સરસ બનાવી અને ઘરનાને સરસ જમવાનું પીરસવું, તો એવામાં આપણે ભાજીઓ બધી જ મળે છે. તો આજે આપણે મૂળાની ભાજીનું શાક શીખીશું કે મૂળાની ભાજીનું શાક કેવી રીતે બનાવાય, તો એ બનાવીને આપણા ઘરનાને પીરસીશું. મૂળાની ભાજી ડાયાબિટીસ વાળાને ખાસ કામનો, કાચો મૂળો ખાય તો પણ અને આ ભાજીનું શાક ખાય તો પણ એમને ગુણકારી છે. તો ગુણકારી એવા મૂળાની ભાજીનું શાક આજે આપણે બનાવતા શીખીશું. તો સર્વપ્રથમ આપણે આમે 150 ગ્રામથી 200 ગ્રામ મૂળો લીધો છે, એની અંદર આપણે નાની ચમચી મીઠું નાખીશું. મૂળા બે પ્રકારના આવે, રાજસ્થાની મૂળો આવે એક 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 પાણાનો, એની અંદર બહુ કાંટા ના હોય, પણ જે દેશી મૂળ આવે એમાં કાંટા હોય, જેના કારણે આપણે ભાજી જ્યારે બી બનાવીએ તો હવે તે મીઠાથી ચોળી કાઢવાની, મીઠાથી ચોળી અને આને બાજુમાં મૂકવાની. અને શાકની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો, તો ચણાનો લોટ કેવી રીતે નાખીશું, આપણે પહેલા શેકી કાઢશું, તેલ મૂક્યા વગર સાદો એમ જ ચણાના લોટને આપણે આવી રીતે શેકી લઈશું. આ નાની વાડકી ચણાનો લોટ છે એ મૂળાની ભાજીના શાકમાં જશે, તો મૂળાની ભાજીના શાકમાં આપણે નાખવા માટે આપણે આ લોટ એક મિનિટ માટે આપણે આને શેકી લઈશું એકદમ સરસ મજાનો. જો મિત્રો, આપણે ચણાનો લોટ શેકી લીધો છે, હવે આપણે આમાં બે પરી તેલ નાખી દઈશું. બે પરી તેલની અંદર મૂળા હંમેશા મેથીથી વઘારે, સૂકી મેથી નાખી અને આપણે મૂળાને વઘારી લઈશું. આપણે આવી રીતે મેથી નાખી દઈશું, મેથી એકદમ સરસ આવી જાય પછી આપણે હિંગ નાખી અને મૂળો નાખીશું. મૂળાને આપણે મીઠામાં ચોળીને રાખેલું છે જેથી કરીને અંદરના કાંટા હોય તો આપણને ખદરી પડે નહીં. અને આવી રીતે આપણે સરસ મજાનું મેથીનું મૂળાનું શાક વઘારીશું મેથીમાં હિંગ. હિંગ નાખી અને આપણે આવી રીતે હલાવી દઈશું. હવે આપણે નાખી દઈશું મૂળાની ભાજી. આ મૂળાની ભાજીમાં આપણે મીઠું નાખી છે એટલે આને ચડવા દઈશું, હલાવી અને 5 મિનિટ માટે ચડવા દઈશું. ચડી ગયા પછી આપણે આનો મસાલો કરીશું. આ જલ્દી એકદમ ઝટપટ બનતું શાક છે અને આ એકદમ ગુણકારી, માત્ર શિયાળામાં જ મળતા મૂળાના કારણે આપણે આ શાક શિયાળામાં એકદમ સરસ મજાનું બનાવી અને ખાઈ શકીએ. મૂળાની ભાજીની અંદર આપણે આ પ્રકારનો મૂળો પણ થોડો લીધો છે, તો એની અંદર આપણે આ રીતે ઢાંકી દઈશું. જો મિત્રો, આપણું આ પ્રમાણે આ શાક મૂળાનું ચડી જવું જોઈએ. આને આપણે ચડતા 5 મિનિટ થઈ છે, આપણો બિલકુલ મૂળો અને ભાજી બધું જ ચડી ગયું છે. આની અંદર હવે આપણે કરશું મસાલો, બિલકુલ શાંતિથી મસાલો કરો. આ શાક ઝટપટ બનતું શાક છે અને ખાવામાં એકદમ ટેસ્ટી. આપણે આમાં મીઠું તો નાખ્યું છે, તો આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે આમાં મરચું નાખીશું. આ એક નાની ચમચી આપણે નાખ્યું છે, 1/2 ચમચી હળદર ટેસ્ટ પ્રમાણે, 1/2 ચમચી નાખીશું ધાણા જીરું. આમાં બિલકુલ સાદો, કશો જ બીજો મસાલો પડતો નથી. અને આપણે ઘર પણ ખાતા હોય, આપણે મેથી નાખી છે એટલે ઘર પણ ખાતા હોય તો 1 ચમચી ઘર પણ નાખી દેવાનું, અને 1/2 ચમચી એટલે જેથી કરીને એકદમ ટેસ્ટ સરસ આવે. હવે આને આપણે હલાવી દઈશું, મસાલો ભળે એટલે એની અંદર આપણે શેકેલો ચણાનો લોટ નાખી દઈશું. એકદમ ઝટપટ બનતું શાક અને આ શાક એકદમ ગુણકારી, ખાવામાં બસ સ્વાદિષ્ટ. અને ડાયાબિટીસ કોઈને હોય તો એને આ જો મૂળાનું શાક ખાય તો ઘણો બધો ફાયદો થાય છે આની અંદર. હવે આપણું આ જો મિત્રો, હવે આપણું આ તેલ છૂટી ગયું છે અને એકદમ સરસ શાકમાં બધો મસાલો ભળી ગયો છે. આપણે આમાં બિલકુલ સાદો મસાલો કર્યો છે, ગરમ મસાલો પણ નાખ્યો નથી, પણ જો તમે ખાવો હોય તો તમે નાખી શકો. આની અંદર ઘણું બધું નખાય, લસણ બસણ ખાતા હોય તો નખાય, પણ મેં બિલકુલ સાદું અને સિમ્પલ બનાવ્યું છે. કારણ કે અત્યારે કોરોનાની મહામારીની અંદર આપણને ખબર છે કે આર્થિક પ્રોબ્લેમ પણ સતાવતો હોય છે, તો આપણે સાદું અને સિમ્પલ ખાવાનું બનાવી અને આપી શકીએ છીએ. આ શાક દાળ ભાત સાથે, ભાખરી સાથે એકદમ સરસ લાગે. આની અંદર મેં 3 ચમચી શેકેલો ચણાનો લોટ નાખ્યો છે, 3 ચમચી મોટી ચમચી. આ તમે જોઈ શકો છો એકદમ સરસ શાક થઈ જશે. જો મિત્રો, આપણું એકદમ સરસ આ શાક હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાક આપણે પીરસી દઈશું. જો મિત્રો, આપણું આ મૂળાની ભાજીનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ ખાવામાં એકદમ સરસ લાગે
આની અંદર આપણે બિલકુલ સાદી વસ્તુ ભાજીનું શાક એટલે શિયાળાની અંદર મળતી બધી જ ભાજીઓને આપણે શાક બનાવી શકીએ. તો મારો એક આશય છે કે કોરોનાની મહામારીની અંદર આર્થિક ભીસની અંદર પણ આપણે જો વ્યવસ્થિત ઘરમાં બે શાક બનાવીને ખવડાવવા હોય તો આવી અલગ અલગ વિવિધ ભાજીઓનું શાક અને સાથે એક બીજું લીલોતરી શાક આ બંને આપણે પીરસી શકીએ. માટે મેં આજે આ મૂળાની ભાજીનું શાક બિલકુલ સાદી અને સિમ્પલ રીતે બનાવ્યું છે. ભાજી અને ચણાનો લોટ અને સાદા મસાલા આ કરી અને એક બિલકુલ સરસ મજાનું મૂળાની ભાજીનું શાક બનાવ્યું છે. તો આપ જરૂર બનાવશો અને યુટ્યુબ દ્વારા મારું આશય એક જ છે કે હું તમને આ રીતે મદદ કરી શકું. તો મારું આ શાક જો આપને ગમ્યું હોય બનાવેલું તો આપ જરૂર બનાવીને ખાશો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપના મંતવ્ય જરૂરથી જણાવશો જેથી મને ખૂબ જ ઉત્સાહ વધે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.